नमस्कार, आप लोग गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। जयपुर थी अमारा संवाददाता जयेश सरवैया जणावे छे कि जयपुर में सांजना समय अलग अलग विस्तार में पुलिस ने ओळख आपीने परप्रांतीय तेमज सीनियर सिटीजन पासे थी रोकड़ रकम तेमज मोबाइल फोन लूटनी फरियाद पुलिस ने मळता। पुलिस द्वारा सीसीटीवी कैमरा ने आधारे तेमज ह्यूमन सोर्स मार्फत जाणवा मळ्युं के आ गुनामां जे एक्टिवा उपयोग में लेवामां आवेल छे तेनी नंबर प्लेट ने आधारे ते अमरेली जिलाना वाडन होवानुं मालूम पड्युं अने पुलिस द्वारा अलग अलग टीम बनावी आ शख्सोनी वड्याथी धरपकड़ करवामां आवी। पूछपरछमां तेमणे गुनानी कबूलात करी लीधी छे अने बंने शख्सोए लूटेलो मुद्दा माल चंपरपुर रेलवे स्टेशन थी आगळ दाट्यो हतो जेनो रिकवर करी बंने शख्सो विजय उर्फे देवराज बाफणिया अने चिनुभाई लाल केना कोविड टेस्ट करावी कायदेसरनी कार्यवाही करवामां आवी छे। સર, જે આજે મોબાઈલ ચોરને પકડવામાં આવેલા છે, ક્યાંથી પકડેલા છે, વ્યક્તિઓ કોણ છે, શું નામ છે, કેટલા મોબાઈલની ચોરી ડિટેક્ટ કરેલી છે, આખી હકીકત શું છે? જેતપુર સિટી વિસ્તારમાં એક દિવસ પહેલાં સાંજના સમયમાં રાતે 8 અને 10 વચ્ચે બે લોકો જો છે જેતપુર સિટીના અલગ અલગ વિસ્તારમાં, જો કે કેનાલ રોડ છે, સામાકાંઠા વિસ્તાર છે અને દાતાર તકિયા અને અલગ અલગ વિસ્તારમાં એ બે લોકો એક્ટિવા ઉપર ઘૂમીને અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોને પોલીસની ઓળખ આપીને અને થોડો એને પાસેથી પૂછપરછ કરીને પછી એ લોકોને ખિસ્સામાંથી મોબાઈલ અને જે લોકો પાસે રોકડ હોય એ મોબાઈલ અને રોકડ લઈને એ નીકળી જતા હતા અને એવા સાંજના સમયમાં 2 કલાકમાં લગભગ અલગ અલગ 10-11 એવા બનાવ બની ગયા હતા અને જ્યારે પોલીસને એના પછી તાત્કાલિકમાં જાણ પડી અને 3 ફરિયાદી જો છે 3 લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જે પ્રાથમિક વિગત મળી એને વિગત અનુસાર તાત્કાલિક તપાસે હાથ ધરી અને એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને આ તપાસમાં અમારે જો જેતપુર સિટીમાં જે સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા લાગેલા છે એ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને જે એમાં એ જો લોકો જે એક્ટિવા યુઝ કરી હતી એને એક્ટિવાના નંબર આધારે તપાસ હાથ ધરી અને એના તપાસના આધારે પછી અમરેલી જિલ્લાના વડિયા જગ્યામાં એ લોકો મળી આવેલ છે। સર, જે આજે કેટલા મોબાઈલની ચોરી કરેલી છે, આજે લૂંટતા હતા કેવી રીતના લૂંટતા હતા, એની લૂંટવાની પદ્ધતિ શું હતી, એમાં શું હતી સાહેબ? એમાં જો એ લોકોની એમો હતી, સાંજના સમયમાં એ જો નીકળ્યા હતા અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતિય મજૂર હોય અને એવી જગ્યાએ ટાર્ગેટ કરતા જ્યાં કોઈ વધારે ભીડ ના હોય અને એમાં એ લોકોને માં કોઈ સામેથી કોઈ માણસ અસિસ્ટ નહીં કરી શકે તો એવો એ લોકોનો એમો હતો અને પછી એમાં તાત્કાલિક એમાં જે પોલીસને જાણ પડીને ટીમો બનાવીને અમે ધરપકડ કરી છે એ લોકોની તાત્કાલિક અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ લોકોના વિરુદ્ધ 392 અને 419 અને 114 IPC કલમ હેઠળ ગુનો દાખલ થયો છે। સાહેબ, જેમનો ગુનાની ઇતિહાસ શું છે? એમાં એ 2 આરોપી છે। એક પહેલા આરોપીનું નામ વિજય ભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બામણિયા છે, રહેવાસી વડિયા। બીજોનું નામ છે અજયભાઈ ઉર્ફે કાનો ચિનુભાઈ લાલકિયા, એવો પણ રહેવાસી વડિયાનો છે। એ બંને વિરુદ્ધ અગાઉ પણ એ લૂંટના ગુના દાખલ છે અને પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે। કેટલા ગુનાઓ છે, કઈ કઈ સેન્ટરમાં ગુનાઓ થયેલા છે, એનો ગુનાની ઇતિહાસની વાત કરીએ તો થોડુંક વિગતવાર કહેશો? એમાં જો એ લોકોને વિરુદ્ધ જો લૂંટના ગુના દાખલ છે એમાં અમરેલીમાં પણ છે અને સાયલામાં છે અને જો પ્રોહિબિશનના ગુના છે જેતપુર તાલુકા જેતપુર સિટી અને આજીડેમ વિસ્તારમાં છે। એમાં જો એ લોકો ઓળખ આપતા એ પોલીસ તરીકે ઓળખ આપતા અને પછી જ્યારે પોલીસ તરીકે ઓળખ આપતા તો એના પછી એ લોકોને થોડો એક એનો બેનિફિટ મળી જતો અને એમાં પછી એ લોકો સિનિયર સિટીઝન અને પરપ્રાંતિય મજૂરોને ટાર્ગેટ કરતા। સર, કેટલું મુદ્દામાલ કબજે થયો? એમાં જો મુદ્દામાલ રિકવર થયો છે એમાં ટોટલ 14 મોબાઈલ છે, એમાં 11 જો છે ભોગવનારના છે, એમાં 3 આરોપીઓના છે અને એને સાથે સાથે 4,500ના આજુબાજુ કેશ પણ રિકવર થયો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है,
इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।